विद्यार्थी मित्रों ऑनलाइन एजुकेशनमां आपનું हार्दिक स्वागत छे। धोरण 7 વિષય સામાજિક વિજ્ઞાન ચેપ્ટર 2 દિલ્હી સંતલન। દિલ્હી સંતલનની અંદર આપણે જોઈએ તો વિજયનગર સામ્રાજ્ય, વિજયનગર સામ્રાજ્યની સ્થાપના સમયની દ્રષ્ટિએ જોઈએ તો ઈસમિશન 1206 થી તેનો અંત ઈસમિશન 1290 ની અંદર આવ્યો હતો। ત્યાં એટલે કે ઈસમિશન 1206 થી ઈસમિશન 1290 સુધી તેમનું શાસન ચાલ્યું હતું। તુગલક વંશના નિર્બળ સુલતાનોના સમય દરમિયાન દિલ્હી સંતલનના વિઘટનની પ્રક્રિયાઓ પ્રારંભ થઈ। એટલે કે તુગલક વંશ, જ્યારે તુગલક વંશનો જે સુલતાન નિર્બળ હતો તેના કારણે શું થયું કે વિઘટનની પ્રક્રિયાઓ શરૂ થવા લાગી। સૈયદ વંશ અને લોધી વંશ દરમિયાન આ પ્રક્રિયા ઝડપી બની। એટલે કે સૈયદ વંશ અને લોધી વંશમાં સમયમાં આ પ્રક્રિયા કેવી બની, એકદમ ઝડપી બની। તો તૈમૂરના આક્રમણના કારણે પણ સ્થિતિ વધુ વણસી હતી। એટલે કે તૈમૂરના આક્રમણો થવાને કારણે આ પરિસ્થિતિ કેવી થઈ હતી કે વધુ વણસી હતી, એટલે કે વધુ આગળ પડતી થઈ ગઈ હતી। આ બધી પરિસ્થિતિના કારણે ઉત્તર અને દક્ષિણ ભારતમાં અનેક પ્રદેશો સ્વતંત્ર થયા। આ કારણે આ પરિસ્થિતિ જ્યારે સર્જાય તેને કારણે શું થયું કે ઉત્તર અને દક્ષિણ ભારતના ઘણા એવા સામ્રાજ્યો છે જે શું થયા કે એકદમ સ્વતંત્ર થઈ ગયા, જેમાં વિજયનગર, બહમની, માળવા, મેવાડ, બંગાળ, જૌનપુર વગેરેનો સમાવેશ થાય છે। જે આજે વિજયનગર, બહમની, માળવા, મેવાડ, બંગાળ, જૌનપુર આ જેટલા રાજ્યો છે તે શું થયા કે સ્વતંત્ર થઈ ગયા। અને અહીં આપણે વિજયનગર અને બહમની રાજ્ય વિશે થોડીક વાત કરીશું। હવે આપણે શું કરશું કે વિજયનગર અને બ્રાહ્મણી રાજ્ય વિશે થોડી ઘણી આપણે વાતચીત કરીશું। તો ચાલો આપણે જોઈએ। હરિહરાય અને બુક્કારાય નામના બે ભાઈઓ, કેવા? હરિહરાય અને બુક્કારાય નામના બે ભાઈઓએ ઈસમિશન 1336માં તુંગભદ્રા નદીના કિનારે પોતાના રાજ્યની રાજધાની બનાવી વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો। એટલે કે હરિહરાય અને બુક્કારામ રાય નામના બે ભાઈઓ છે, તેમણે ઈસમિશન 1336ની અંદર શું કર્યું કે તુંગભદ્રા નદીના કિનારે પોતાના રાજ્યની સ્થાપના કરીને નવી એક રાજધાની બનાવી જેને વિજયનગર સામ્રાજ્ય તરીકે ઓળખવામાં આવે છે। શરૂઆતમાં આ નગર તેમના ગુરુ સ્વામી વિદ્યારણ્યના નામ પરથી વિદ્યાનગર તરીકે ઓળખાયું। સૌથી પહેલાં જે આ છે નગર તેને ગુરુસ્વામી વિદ્યારણ્યના નામ પરથી શું વિદ્યાનગર તરીકે ઓળખાયું। પાછળથી તેમના સમ્રાટોની લશ્કરી સફળતાના કારણે તે વિજયનગર તરીકે પણ ઓળખાય છે। પછી ત્યારબાદ પાછળથી તેમના સમ્રાટોની લશ્કરી સફળતાના કારણે તે વિજયનગર તરીકે પણ ઓળખવામાં આવે છે। હરિહરાય અને બુક્કારાય સંગમ વંશના રાજા હતા। એટલે કે હરિહરાય અને બુક્કારાય એ સંગમ વંશના રાજા હતા। વિજયનગર સામ્રાજ્યમાં સંગમ વંશ, શાલુ વંશ, પછી તુલુ વંશ અને અક્રૂર વંશ, આ ત્રણેય વંશ, આ ચારેય વંશોની શું કરવામાં આવે છે, આ વંશોની સ્થાપના કરવામાં આવે છે। શું તુલુ વંશ, ચાલુ વંશ અને અરવિડુ વંશ શાસન થયું। હરિહરાય પ્રથમ અને બુક્કારાએ નાના રાજ્યને સામ્રાજ્ય બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું। ચાલુ વંશનું શાસન 20 વર્ષ ચાલ્યું અને ત્યારબાદ તુલુક વંશની સ્થાપના થઈ। આજે ચાલુ વંશનું શાસન કેટલા 20 વર્ષ સુધી ચાલ્યું અને ત્યારબાદ કેનું તુલુ વંશની સ્થાપના થઈ, કેની વંશની સ્થાપના થઈ કે તુલુ વંશની સ્થાપના થઈ। તો તુલુ વંશના સ્થાપક કોણ હતા તે આપણે ચાલો જોઈ લઈએ દીકરાઓ। તુલુક વંશમાં કૃષ્ણદેવ રાય જેવા શ્રેષ્ઠ શાસક થયો, જે માત્ર તુલુ વંશનો જ નહીં સમગ્ર વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક સાબિત થયો। એટલે કે તુલુ વંશમાં કૃષ્ણદેવરાજ જેવો શ્રેષ્ઠ શાસક થયો। કેવો થયો? શ્રેષ્ઠ શાસક થયો। કોણ? કૃષ્ણદેવરાય જેવો, કેવો? કૃષ્ણરાય જેવો શ્રેષ્ઠ શાસક થયો કે માત્ર તુલુક વંશનો જ નહીં સમગ્ર વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસન સાબિત થયું। એટલું જ નહીં, તેને ભારતમાં એક મહાન શાસન બનાવ્યું, ગૌરવ પણ મળ્યું। તેમણે એટલું જ નથી કર્યું પણ તેમણે ભારતમાં એક મહાન શાસન બનાવ્યું અને ગૌરવ પણ મેળવ્યું। તેને શાસન દરમિયાન અનેક વિજયો
हासिल कर्या। तेमने शुं कर्युं? शासन दरमियान अनेक विजयो तेमने मेळव्या। कृष्णदेवरायनुं मोटा भागनुं जीवन युद्ध भूमि पर पसार थवा छता तेने वहीवटी तंत्रनी उपेक्षा करी न हती। एटले के कृष्णदेवरायनुं मोटा भागनुं जीवन छे ते युद्ध भूमिका पर पसार थवा छता तेने शुं कर्युं के वहीवटी तंत्रनी उपेक्षा करी न हती। तेने राज्यमां तळावो नहेरो खोदावी खेतीवाड़ीने समृद्ध करी। एटले के तेने જ્યારે તે શાસન કરતા હતા ત્યાં સમયમાં તેને રાજ્યમાં તળાવો કરાવી બંધાવ્યા, નહેરો બંધાવ્યા અને આ બધું ખોદકામ કરીને શું કરી કે ખેતીવાડીને સમૃદ્ધ બનાવી, કેટલાક અયોગ્ય વેરાઓ નાબૂદ કરી પ્રજાનો પ્રેમ મેળવ્યો। તેમણે શું કર્યું કે કેટલાક એવા અયોગ્ય વેરાઓ છે જેને શું કર્યા, નાબૂદ કર્યા, એટલે કે બંધ કરાવ્યા અને પ્રજાનો પ્રેમ મેળવ્યો હતો। વિજયનગરની પાસે નાગલપુર નામનું નગર વસાવ્યું। તેમણે શું કર્યું કે વિજયનગરની પાસે નાગલપુર નામનું શું કર્યું કે નગરની સ્થાપના કરી અને તેને અનેકવિધ ઇમારતો અને મંદિરોથી શણગાર્યું। તેમણે શું કર્યું કે અનેકવિધ વિવિધ ઇમારતો અને મંદિરોથી શણગાર્યું હતું। કૃષ્ણદેવરાય પોતે વિદ્વાન હતા, એટલે કે કૃષ્ણરાય એક વિદ્વાન એટલે કે મોટા પંડિત હતા। તેમણે સંસ્કૃત અને તેલુગુ ભાષામાં કેટલા ગ્રંથો લખ્યા હતા, એટલે તેણે શું કર્યું હતું, સંસ્કૃત અને તેલુગુ ભાષા, કેવી, સંસ્કૃત અને તેલુગુ ભાષામાં તેમણે કેટલાક એવા ગ્રંથો લખ્યા હતા। તેના સાહિત્ય કલાના ઉત્તેજના કારણે તે આધ્રુના ભોજ તરીકે ઓળખાય છે। એટલે તેને શું કર્યું હતું, તેમણે સંસ્કૃત અને તેલુગુ ભાષામાં કેટલાક ગ્રંથો લખ્યા હતા જેના કારણે તેના સાહિત્ય કલાના ઉત્તેજનાને કારણે તે આંધ્રના ભોજ તરીકે પણ ઓળખવામાં આવે છે। કૃષ્ણદેવરાયના અવસાન બાદ વિજયનગરમાં આંતરિક સંઘર્ષ અને કાવતરા શરૂ થયા। એટલે કે કૃષ્ણદેવરાયનું જ્યારે અવસાન થયું ત્યારબાદ શું થયું, વિજયનગરમાં આંતરિક સંઘર્ષો, એટલે કે એકબીજા સાથે લડાઈ શરૂ થઈ અને કાવતરા શરૂ થયા। કાવતરા એટલે કે જે પીઠ પાછળ જે કામો કરે તેને શું કહેવામાં આવે છે, કાવતરા કહેવામાં આવે છે। જે 23 જાન્યુઆરી 1565 તાલીકોટના યુદ્ધમાં મુસ્લિમ રાજ્યોના બનેલા સંઘની સામે વિજયનગરનો પરાજય થયો। એટલે કાવતરા શરૂ થવાના અને સંઘર્ષો અને કાવતરા શરૂ થવાને કારણે 23 જાન્યુઆરી 1565 સમયગાળામાં તાલીકોટાના યુદ્ધમાં મુસ્લિમ રાજ્યોના બનેલા સંઘની સામે કોણ, વિજયનગરનો પરાજય થયો છે। વિજયનગર છે તે શું થયું, હારી ગયું। યુદ્ધ બાદ પણ વિજયનગર સામ્રાજ્ય એક સદી સુધી ટકી રહ્યું, પણ પહેલા જેટલી ભવ્યતા પ્રાપ્ત કરી શક્યું ન। યુદ્ધ પછી પણ વિજયનગર સામ્રાજ્ય ટકી રહ્યું, એક સદી સુધી તો ટકી રહ્યું પણ તેમની ભવ્યતા પ્રાપ્ત કરી શક્યું નહીં। વિજયનગરનું જે રાજ્ય છે તેની જે ભવ્યતા હતી તે પ્રાપ્ત તે કરી શક્યું, મેળવી શક્યું નહીં, તેની ભવ્યતા શું થઈ જતી રહી। હવે શું આવે છે, બહમનીનું રાજ્ય આવે છે। હવે ચાલો આપણે બહમનીનું રાજ્ય વિશે થોડી ઘણી ચર્ચા કરી લઈએ। પછી બહમનીનું રાજ્ય ઈસમીસન 1347 ઈસમીસન 1518 સુધી તેમનું શાસનકાળ ચાલ્યું હતું। તુગલવંશના સમયમાં જ દખ્ખણમાં જફરખાને ઈસમીસન 1347 બહમની રાજ્યની સ્થાપના કરી। કોની, બ્રહ્મની રાજ્યની સ્થાપના કરી। આ રાજ્ય લગભગ 150 સદી સુધી દક્ષિણ ભારતની રાજનીતિ પર પ્રભાવ પડ્યો। એટલે કે આ રાજ્ય લગભગ 150 સદી સુધી દક્ષિણ ભારતની રાજનીતિ પર પ્રભાવ પાડ્યો। જફરખાને અલાઉદ્દીન બહમનશાહ નામ ધારણ કરી સ્વતંત્ર શાસન કર્યું। એટલે કે જફરખાને અલાઉદ્દીન બહમનશાહ નામ ધારણ કરીને સ્વતંત્ર શાસન કર્યું। તેને આ નવા સ્વતંત્ર રાજ્યની રાજધાની ગુલમર્ગને બનાવી પોતાના રાજ્યમાં અનેક પ્રદેશો જોડ્યા। એટલે કે નવા સ્વતંત્ર રાજ્યની રાજધાની ગુલમર્ગ બનાવી પોતાના રાજ્યમાં અનેક પ્રદેશો જોડ્યા। બહમની સામ્રાજ્યમાં અહમદ શાહ અને મુહમ્મદ શાહ ત્રીજાનું શાસન નોંધપાત્ર
જે બહમની સામ્રાજ્યમાં એટલે કે રાજ્યમાં અહમદ શાહ અને મોહમ્મદ શાહ ત્રીજાનું શાસન એટલે કે મહાન ગણાય છે. મોહમ્મદ શાહે ગુલમર્ગની રાજધાની બીડર ખસેડી અને બીડરમાં અનેક ઇમારતો બંધાવી એટલે કે અહમદ શાહે ગુલમર્ગની રાજધાની બીડર ખસેડીને અને બીડરમાં અનેક ઇમારતો બંધાવી. મોહમ્મદ શાહ ત્રીજાના વજીર મહમૂદ ગવાહ હતો તેને સમક્ષ વહીવટી તંત્રની રચના કરી. મોહમ્મદ શાહ ત્રીજાના સમયમાં બહમનની સત્તા મજબૂત બની હતી, પરંતુ ત્યારબાદ મોહમ્મદ શાહ બહમની બીજા સમયમાં રાજ્યની તમામ સત્તા તેના વજીર કાસિમ બરીદના હાથમાં આવી અને તેના સમયમાં જ બનાવી હતી. વહીવટી તંત્રની રચના કરી મોહમ્મદ શાહ ત્રીજાના સમયમાં જે બહમની સત્તા મજબૂત બનાવી હતી તે પરંતુ ત્યારબાદ મહમૂદ શાહ બહમી બીજા સમયમાં રાજ્યની તમામ સત્તા તેને વજીર કાસિમ ખરીદના હાથમાં આપી દીધી હતી. અને તેનું શું થયું કે બહમની રાજ્યનું શું થયું કે અંત સમયે જ્યારે તેના સમયમાં જ તેનો અંત આવ્યો. સમગ્ર રાજ્યમાં બીજાપુર, અહમદનગર, ગોલકોડા, બીડર અને બરાડ જેવા 5 સ્વતંત્ર રાજ્યો શું થઈ ગયું, સ્વતંત્ર થઈ ગયું. એટલે કે આ જે 5 રાજ્યો છે તે શું થઈ ગયા, બહમની જે રાજ્ય શાસનકાળ ચાલતું હતું ત્યારે આ જે 5 રાજ્યો છે તે કેવા બની ગયા, સ્વતંત્ર બની ગયા હતા. અહીંયા જે બ્રહ્મનીનું રાજ્ય છે તે અહીંયા જે આપણે છે ત્યાંની થોડી ઘણી ચર્ચા કરી લીધી. હવે દિલ્હી સંતલત શાસનનો અંત એટલે કે હવે દિલ્હી જે સંતલતનું જે શાસન ચાલતું હતું હવે તેનો શું આવે છે, અંત આવે છે. તો દિલ્હી સંતલત શાસનની સ્થાપના ઈસમી સન 1206 કુતુબદ્દીન ઐબક દ્વારા થઈ અને 320 વર્ષ પછી ઈસમી સન 1526માં ઇબ્રાહિમ લોદીના શાસનના અંત સાથે તેનો અસ્ત થયો. એટલે કે દિલ્હી સંતલત શાસનની સ્થાપના ઈસમી સન 1206માં કુતબુદ્દીન ઐબક દ્વારા થઈ હતી અને 320 વર્ષ પછી ઈસમી સન 1526માં ઇબ્રાહિમ લોદીના શાસનના અંત સાથે તેનો અસ્ત આવ્યો હતો. આ લગભગ 325 વર્ષ દરમિયાન યોગ્ય શક્તિશાળી અને કેટલીકવાર નિર્બળ સુલતાનો પણ ગાદીએ આવ્યા હતા. એટલે કે આ લગભગ 325 વર્ષો સુધી જ્યારે એનું શાસન ચાલ્યું તે દરમિયાન યોગ્ય શક્તિશાળી અને કેટલીકવાર તો નિર્બળ સુલતાનો પણ ગાદી પર બેસ્યા હતા. દિલ્હીમાં આ મુસ્લિમ મહારાજ્ય અનેકતા તક તડકી છાયડી જોઈ અને ઉદય તેનો અસ્ત અને એ ન્યાયે તેનું પતન થયું. દિલ્હી આ મુસ્લિમ મહારાજ્ય એટલે કે મુસ્લિમના આ જે આ છે દિલ્હીના જે આ મુસ્લિમ મહારાજ્યો છે જે રાજાઓ તેમને તડકા છાંયડા સુખ દુઃખ પણ જોયું અને ઉદય તેનો અસ્ત એ ન્યાય તેનું પતન થયું. અને ઉદય તેનો અસ્ત થયો અને ન્યાય તેનું શું થયું, પતન થઈ ગયું. અહીંયા પછી શું થયું કે દિલ્હી સંતલત શાસનનો અંત આવ્યો. અહીંયા જે આ દિલ્હી સંતલત છે તેનું જે શાસન એટલે કે રાજ્ય ચાલતું હતું તેનો અંત આવી ગયો. અહીંયા જે આપણે દિલ્હીના સંતલત શાસનનો અંત આવ્યો એની સાથે સાથે આપણે શું થાય છે કે જે આ ચેપ્ટર 2 દિલ્હીનું સંતલત જે આ ચેપ્ટર છે 2 એ આપણે અહીંયા પૂર્ણ થાય છે. હવે આપણે ચેપ્ટર 2 પૂરું થાય છે તો એને જે સ્વાધ્યાયના જે સવાલ જવાબ છે તે તમારે શું કરવાના છે, એક વખત રીડિંગ કરવાના છે અને પાકા કરવાના છે. થેન્ક યુ દીકરાઓ.